ભરૂચના વડદાના ગામમાં ચોરીની ઇકો કાર લઈને આવેલા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તેઓએ એક મકાનને તોડતા અંદર કંઈ પણ મળ્યું ન હતું. બીજું મકાન તોડવા જતા એક બાઇક સવાર આવતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા. જો કે આ તસ્કરોની તમામ હરકતો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ, પણ ગ્રામજનોએ કડક પેટ્રોલિંગની માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરોને જાણે પોલીસો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 અડીને આવેલા વડદાલા ગામમાં 14મી તારીખે વહેલી સવારે લગભગ 3-5ના સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં આ તસ્કરો આખાએ ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી હતી, જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું. આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ બાઇક સવાર ત્યાં આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તસ્કરોને ગામમાં ફરવાની તમામ હરકતો ગામના રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે કોઈ પણ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ, પણ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ ગયા હતા. ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રિના કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે.